સામે હોય અને જીભમાંથી છૂટે તો રાઢી, આંખમાંથી છૂટે તો વૈરાગી. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે વૈરાગી હંમેશા ભવિષ્યમાં રમતો હોય, માટે સારામાં સારી ઇષ્ટ ચીજ આવ્યા પછી એને ભોગવતી વખતે એની આંખમાંથી અશ્રુ છૂટતા હોય. દાખલા તરીકે થાળીમાં પેંડો દેખાય અને પેંડાને જોઈને જીભમાંથી પાણી છૂટે, આ વર્તમાન છે. અને વર્તમાન દશામાં રમે, પ્રેઝન્ટમાં રમે રાગી છે. વૈરાગી વર્તમાનમાં ન હોય, વૈરાગી ક્યાં ચાલ્યો ગયો હોય? ભવિષ્યમાં. આજ પેંડો પેટમાં જશે, પેટમાં ગયા પછી 6 કલાક 12 કલાક સેમાં રૂપાંતર થશે? વિષ્ઠામાં. જે ચીજ જેની ઉત્પત્તિ મનમોહક, પણ જેનું રૂપાંતર જોવું પણ ના ગમે. હા, કેવી મજાની વાત છે કે એક પેંડો રો મટીરિયલમાંથી જ બને છે અને પાછું રો મટીરિયલમાં ટ્રાન્સફર થાય છે, છતાંય બંને રો મટીરિયલ યાદ નથી આવતા, પણ એનું ન્યુ પ્રોડક્શન દેખાય છે અને આપણે રાગી ગયા. કેટલાકનું પ્રોડક્શન સરસ હોય છે તો રો મટીરિયલ ખરાબ હોય છે. વૈરાગીને રો મટીરિયલ દેખાય. જે પેંડો મોડામાં ગયા પછી 8-10 કલાકમાં વિષ્ઠામાં ટ્રાન્સફર થવાનો છે, એ પેંડો ખાતી વખતે મારે રાગ શા માટે કરવો? આ રાગ મને દુર્ગતિ તરફ લઈ જશે. વૈરાગી ભવિષ્યને નજર સામે રાખી પેંડા પરથી રાગ ઉઠાવી દે છે. વૈરાગી એને કહેવાય જે ભવિષ્યમાં રમે છે. રૂપવતી સ્ત્રી નજર સામે આવે છે અને વૈરાગીના દેહના 3.5 કરોડમાંથી એક રોમમાં વિકાર સ્પર્શતો નથી, કારણ કે એને એનું ભવિષ્ય દેખાય છે. મેકઅપ કરીને બની ઠની સજી ધજીને આવી ગયેલી 16 શૃંગાર સજેલી સ્ત્રી એને સ્ત્રી નથી દેખાતી. એ જરા એમાં અંદર પ્રવેશે છે, એના હાડમાં, એથી આગળ એના માંસમાં, હજી એથી આગળ મળ અને મૂત્રની કોથળી દેખાય છે અને દુર્ગંધ છૂટે છે. વૈરાગી એને સ્ત્રીનું દેહ નથી દેખાતું, અંદરમાં રહેલી મળમૂત્રની કોથળી દેખાય અને એના વૈરાગ્યમાં મજબૂત થાય છે. રૂપવતી સ્ત્રી લલચાવી નથી શકતી. અરે, ખુદનો રૂપવાન દેહ નાઈને કપડાં પહેરીને તમે સીધા ક્યાં ઉભા રહી જાઓ છો? અરીસાની સામે. અરીસાને સંસ્કૃતમાં કહે છે દર્પણ. બહુ સરસ નામ છે, જરા છૂટું પાડી નાખો. દર્પણ, દર્પ ન, દર્પ એટલે અભિમાન. મારામાં તારી જાતને જોઈને મહેરબાની કરીને અભિમાન નહીં કરતો. બહારથી ગમે તેટલો તું સ્માર્ટ હોય, અંદર કદાચ જોઈશ તો ખબર પડશે કેટલો ડાર્ક છે. બહારથી બ્યુટીફુલ, જરા અંદરમાં જોઈશ કેટલો ડર્ટીફુલ છે. સાચું બોલો, તમારો ફોટો તમને વધારે ગમે કે તમારો એક્સરે તમને વધારે ગમે? તમારા શરીરમાં ક્યાંય રોગ ન હોય અને એક્સરે સારામાં સારો આવ્યો હોય તો પણ ડ્રોઈંગ રૂમની અંદર ફ્રેમમાં એક્સરે મૂકીને ક્યારેય તમે લોકોને બતાવ્યો આ મારો એક્સરે? એક્સરે સારો હોવા છતાં પણ ફોટો બતાવીએ છીએ, કારણ કે રાગ છે. રૂપવાન દેહમાં જ્ઞાની આત્માને, વૈરાગીને રાગ નથી થતો, કારણ એને દેખાય છે 25-50 વર્ષ પછી આ દેહ એને સ્મશાન યાત્રા તરફ લઈ જવામાં આવે છે અને અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને 1/2 કલાકમાં જેની પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે, જેની પાછળ 1000 કલાકો આપ્યા છે, એ દેહ 1/2 કલાકમાં શું બની જાય છે? રાખની ઢગલી બની જાય છે. વૈરાગીને દેહ ઉપર રાગ નથી, વૈરાગીને સ્ત્રી ઉપર રાગ નથી, વૈરાગીને મિષ્ટાન્ન ઉપર રાગ નથી, અને વૈરાગીને પોતાના બનાવેલા બંગલા ઉપર પણ ક્યારે રાગ નથી.